सदानंदाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर नवमो अने तरंग 53 एमां छेल्ले एम कथा लखे छे के भगवान श्रीहरि बोटादने विषय पधार्या छे। बोटादना हरिभक्तोए भगवाननुं सन्मान कर्युं अने भगवाने त्यां आगळ संप विषयनी वातो करी छे। भगा दोषी आदिक बधाए अदा शेठ आदिक बधाए भेगा थई श्रीजी महाराजना सन्मान माटे पधार्या छे अने त्यां संप विषयक वातो करी छे। ज्यां संप छे जे भक्तो संप विषयनी एकाबीजा साथे वात करे छे वातनो उल्लेख थयेलो छे। भगवान अत्यारे बोटादनी बजारनी अंदर आव्या छे त्यांथी आगळ हवे कथा वार्ता अहीं आगळथी आपणे शुरू करीशुं। सद्गुरु आधारानंद स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजाने कथा संभळावे छे पूर नवमुं तरंग 54। श्री हरि आत बजार में शोभा सोयति कीन बाजे बाजत विदहि विद ऐसे न सुने को दीन बाजे को शब्द करी गगन रहे गर जाय पूर्वासी नर नार जो घर में न को थम्बाय पूर्वासी नर नार जो घर में न को थम्बाय। श्रीहरि बोटादनी बजार में आया त्यारे अपार शोभा करी हती अने विविध प्रकारना वाजिंत्र वागता हता। आवा वाजिंत्र क्यारेय सांभळ्या न हता। वाजिंत्रोना शब्दथी आखू आकाश गाजी रह्युं हतुं ते सांभळीने पूर्वासी नरनारीओ कोई घरमां रही शक्या नहीं। ते बधा लोको आवीने बजारमां उभा रह्या सौ भावथी मूर्तिना दर्शन करता हता अने मस्तक नमावी हाथ जोड़ीने पगे लागता हता। भाविक भक्तो फूलहार पहेरावता અને શ્રીફળ લઈને ચરણોમાં ભેટ મૂકતા। ત્યાંના દરજી હરિભક્તો બહુ ભાવિક હતા। તેઓ ફૂલનો ખોંપ બનાવીને લાવ્યા હતા તેમાં ઘણી કારીગરી કરી હતી। ફૂલનો ખોંપ એટલે પરણવા જતા વરને પહેરાવવાનો ફૂલનો એક શણગાર છે। એ બહુ કારીગરીથી એ ફૂલનો ખોંપ કરીને લાવ્યા હતા અને એ ભગવાન શ્રીહરિને અર્પણ કર્યો। તે ખૂબ શ્રીહરિના મસ્તક ઉપર પહેરાવ્યો તેનાથી મૂર્તિની શોભા ઘણી વધી ગઈ। લલાટમાં કેસરયુક્ત ચંદનની અર્ચા કરી તેમાં મોટો કુમકુમનો ચાંદલો કર્યો। અહીં આવ્યું કે મસ્તક ઉપર પાગમાં પેલો ખૂબ ખોસ્યો એનાથી મૂર્તિની શોભા ઘણી વધી ગઈ। તો ખૂંપથી મૂર્તિની શોભા વધી કે મૂર્તિથી ખૂંપની શોભા વધી
અહીં વર્ણન એવું આવ્યું, ખૂંપથી મૂર્તિની શોભા વધી. તો મૂર્તિના કારણે પાગ શોભે કે પાગના કારણે મૂર્તિ શોભે? વાઘા હોય એના કારણે ઠાકોરજી શોભે કે ઠાકોરજીના કારણે વાઘા શોભે? પ્રશ્ન એ છે. ઠાકોરજીના કારણે વાઘા શોભે. ઠાકોરજી ના હોય તો ગમે એટલું સારું પહેરાવો તોય શોભે નહીં. પણ આ લોકની દ્રષ્ટિએ સ્વામીએ વર્ણન કર્યું છે કે ખૂંપ ખોસ્યો તો મૂર્તિનો શોભા ઓર વધી ગઈ. કારણ કે આ લોકની દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિકોણ એવો છે કે મહારાજ એકના એક જ હોય, પીવડા ઘનશ્યામ મહારાજ આના જ હોય, પણ એને સાદા શણગાર પહેર્યા હોય અને પછી ઘનશ્યામ મહારાજને સોનાના દાગીનાઓને મોંઘા 1.5 લાખ, 2 લાખ, 5 લાખના વાઘા પહેરાવ્યા હોય, પેલું સોનાના તારવાળા વાઘા થાય છે એવા વાઘા હરિકૃષ્ણ મહારાજને છે ને, એવા વાઘા કરાવીને પહેરાવ્યા હોય, તો જેવા જેવા વાઘા બદલાય એટલે આપણો ભાવ ભગવાન પ્રત્યેનો બદલાય. કારણ કે આપણે રહ્યા માયાના જીવ, એટલે માયાનું જેટલું કાર્ય હોય એને સહિત ભગવાન હોય ને, એમાં જેટલો ફેર પડે એટલો આપણી ભાવમાં ફેર પડે. ભગવાન એકના એક જ છે, ભગવાન એવાને એવા જ છે. જેવા સોમવાર હતા એવા જ શુક્રવાર હોય, શુક્રવાર હોય એવા જ પછી સોમવાર હોય. ભગવાનમાં બદલાવ કોઈ આવતો નથી, એ એક હરખા જ રહે છે. એમનું રૂપ, એમની લાવણ્યતા, એમની શક્તિ, એમની કરુણા, એમની વાત્સલ્યતા, એમનું સામર્થ્ય, એમનું સર્વોપરીપણું, એમાં કોઈ દિવસ એવો ફેર ના પડે કે 2014માં એ સમર્થ હતા અને 2019માં અસમર્થ થઈ ગયા, એવું ના હોય. 2014માં બહુ રૂપાળા હતા અને 2019માં રૂપ એમનું જતું રહ્યું, એવું ના હોય. આપણે એવું થાય, આપણે તો જેમ વરસ જાય એમ આપણું રૂપ જતું જાય. આપણું જેમ વરસ જાય એમ પછી ફોટો જે 18 વર્ષનો હોય, જે દિવસનો દાદા જુવાનીનો ફોટો પછી જોઈએ અત્યારે તમે જુઓ, ઓહો આ હું ફરી થઈ જાઉં એવો તો ના થવાય. પણ ભગવાન તો એકના એક જ રહેશે. ભગવાનથી વાઘા શોભે છે, ભગવાનથી હાર શોભે છે, ભગવાનથી ખૂંપ શોભે છે, ભગવાનથી બધું શોભે છે. કોઈ દુનિયાની એવી કોઈ વસ્તુ નથી જેનાથી ભગવાન શોભી જાય. પણ આ ભાવનાનો વિષય છે, સામાન્ય જીવ માટે આવી રીતે જ થાય એટલે સ્વામીએ એ ભાવથી અહીં લખ્યું છે. ભક્તો અપાર ગુલાલ લાવ્યા હતા, અપાર હેત જણાવીને તે ગુલાલને ઉડાડવા લાગ્યા. બધા હરિભક્તો બજારમાં ધોળ રાગના મંગળમય કીર્તન ગાતા હતા અને શ્રીહરિ ધીરે ધીરે બજારે ચાલ્યા જતા હતા. ગામની બધી સ્ત્રીઓ મોતીના થાળ ભરીને આવી હતી, તે આવો અલૌકિક અવસર જોઈને હેત કરીને મોતીથી વધાવતી હતી. બોટાદની અંદર બધાને આનંદ આનંદ ને આનંદ છે, ઠાકોરજી પધાર્યા એટલે. સમય ગયે પીછે હેત ગણિતા, કરો ન કરો કછું નહીં શોભીતા. સમય ગયે પીછે હેત ગણિતા, કરો ન કરો કછું ન શોભીતા. સમય પર ઉપયોગ આવે જેસા, સમય પર ઉપયોગ આવે જેસા. સમય વિના કબૂન શોભિત તેસા, સમય વિના કબૂન શોભિત તેસા. ભગવાનના સંબંધનો મહિમા સમય ગયા પછી અપાર હેત કરો કે ન કરો તે કાંઈ શોભતું નથી. સમય ઉપર જેવું ઉપયોગમાં આવે તેવું સમય વિના ક્યારેય શોભે નહીં. બહુ જ અગત્યની વાત. જીવનની અંદર જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી, વ્યવહાર કાર્યને વિશે ચિરકારી થવું, ધર્મ કાર્ય તત્કાળ કરવું, સમય અવસર, અવસર છે એ એક વાર ચૂકી જઈએ પછી ફરી આવતો નથી, આવે છે તો પ્રથમ આવ્યો હોય એવી મજા આવતી નથી. ભગવાનનો સંબંધ મહિમા, ભગવાનના સંબંધનો મહિમા સમય ગયા પછી અપાર હેત કરો કે ના કરો,
કશું શોભતું નથી. સમય જતો રહે પછી બધું જ ગયું. માટે સમયે અવસરને પકડતા શીખવું. જ્યારે ખરેખર આપણા હાથમાં અવસર આવ્યો હોય, શ્રીજી મહારાજે અવસર શબ્દ મધ્યનું 47 મધ્યનું 48 બંને વચનામૃતની અંદર પ્રસાદીનો શબ્દ છે. અવસરનો અર્થ થાય સમય ઉપર કરી લેવું, એનું નામ અવસર. દિવાળીનો અન્નકૂટ ઉત્સવ હોય અને અન્નકૂટ ઉત્સવની અંદર આપણે કંઈક વસ્તુ બનાવીને લાવવાનો વિચાર કર્યો હોય, હવે અન્નકૂટ જતો રહ્યો અને પછી આપણને થયું કે હવે મારે આ પાક બનાવીને લઈ જવો છે, તો ભગવાન જમે તો ખરા પણ અન્નકૂટ ઉપર જેવું શોભી જાત એવું પછી ના શોભે. પંચાબ્દી મહોત્સવ થયો. આપણે વિચાર હતો કે આપણે જવું છે પંચાબ્દી મહોત્સવની અંદર, અવસર સરસ આવ્યો છે, પણ આપણી કોઈ ગાફલતાના કારણે આપણે ઉત્સવમાં ના પહોંચી શક્યા. પછી આપણે વિચાર કરીએ કે હવે અઠવાડિયા પછી ભગવાનના દર્શન કરી આવું. દર્શન તો થાય જ, પણ જે ઉત્સવની અંદર લાભ મળે અને ઉત્સવની અંદર જે અહોભાવ થાય એવું પછી ના લાગે. બધું જ સમયે શોભે. કોઈ મંદિરનું કાર્ય થઈ રહ્યું છે, માનો કે આજે લોયાધામ થઈ રહ્યું છે, હવે લોયાધામ થઈ જાય, શિખર ચડી જાય, ધજા થઈ જાય, કળશો ચડી જાય, અને પછી કોઈ એમ કે લો હું તો ભૂલી ગયો, તો મારી પાસે તો ઘણું હતું, તો હવે લો આ મંદિરની અંદર હવે આવે બીજું મંદિર બાંધી દો આનાથી, કે અહીં આગળ બીજું કંઈક માને આ સેવા આવે આ મંદિરમાં ઉપયોગમાં આવી જાય એવું કરો, તો હવે સમય જતો રહ્યો. પણ જ્યારે સમય ઉપર કરેલી સેવા છે, ભલે લાખો રૂપિયા ના હોય પણ ત્યારે એક કાંકરી પણ મૂકી દે એ અવસર છે. ગઢપુરની અંદર શ્રીજી મહારાજ જ્યારે મંદિર બનાવે છે, મહારાજ કે આના પાયામાં જે પથ્થર નાખે એ જીવનું મારે કલ્યાણ કરવું, ત્યારે ઇલિયાસ નામનો એક મુસ્લિમ એને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને કાંકરી નાખી, દેખ સ્વામિનારાયણ એ પથ્થર ડાલતા હો. શ્રીજી મહારાજ કે દેખ લિયા જા. મહારાજ કે આ પાયામાં જે સેવા કરે એને મારે મારું અક્ષરધામ આપવું. એ તો ડબલું લઈને જતો હતો, પહેલાંના જમાનામાં તો બહાર જ જવાનું હતું ને. એને સાંભળ્યું ભગવાન સ્વામિનારાયણને પથ્થરો બતાવીને કે દેખ સ્વામિનારાયણ એ પથ્થર ડાલતા હો. શ્રીજી મહારાજ કે દેખ લિયા. અવસર ઉપર પથ્થરો નાખ્યો હતો. હવે જ્યારે નાખી દીધું હોય ત્યારે 1000 પથ્થરા નાખે તો એ કામ થાય નહીં. અને સમય ઉપર બધો સંબંધનો મહિમા સમજી લે ને એવા ગણતરીના ભક્તો છે. સંબંધનો મહિમા આજે આપણને એ વાતનો આનંદ છે કે લોયાધામ પરિવારની અંદર ભગવાન શ્રી હરિની અને ગુરુજીની કૃપાથી ભક્તો સમય ઉપરનો મહિમા સમજી શક્યા છે. સમય ઉપર મળેલા મહારાજ, જ્યારે આપણી આંખો સારી છે, આપણા કાન સારા છે, આપણું શરીર સારું છે, આપણા હાથ પગ સારા છે, જ્યારે આપણું માઇન્ડ બરાબર છે, એ ટાઈમે આપણે આ કથા વાર્તા ભજન ભક્તિ કીર્તન આ બધું હૃદયમાં સંગ્રહેલું હશે ને, એ અંત અવસ્થાએ બહુ કામ લાગશે. અંતિમ અવસ્થા જ્યારે આપણા છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આ કરેલું બધું બહુ કામ લાગે છે. પણ જેને આટલા સરસ મજાનું ભગવાને શરીર દીધું, આંખ દીધી, કાન દીધા, જીભ દીધી, અને જ્યારે સમય છે અવસર છે એ ટાઈમે એને આ જીભ આંખ નાક કાનથી કાંઈ ના કર્યું ભગવાન સંબંધી, અને પછી જ્યારે કશું ના હાલે, કાન ના હાલતા હોય ને પછી વિચારે કે હવે હું ભક્તિ કરી લઉં, તો થાય નહીં. એવી મેં બે ઘટનાઓ મારી આંખોએ જોઈ છે. યુકે ખાતે ગુરુજી સાથે એક વડીલ દાદા હતા, એમના અંતકાળ ઉપર એમને ઠાકોરજી લઈને દર્શન કરાવવા માટે જવાનું હતું. ગુરુજીને અમે સંતો ગયા એટલે બે વ્યક્તિ મરણ પથારી હતા, એક ભાઈ કેન્સરનો દર્દી અને બીજા દાદા અવસ્થાના કારણે બીમાર. કેન્સરવાળા દર્દીની ઉંમર છે 56 વર્ષ, 56 યર્સ, અને જે દાદા છે એ છે 86 વર્ષ, 84 થી 86 વર્ષના. બંને જણ મરણ પથારીએ છે અને બંનેને ત્યાં અમારે એક જ દિવસે જવાનું થયું ને, એક જ ટાઈમે જવાનું થયું. એટલે સૌથી પહેલાં અમે કેન્સરવાળા ભાઈને ઘરે ગયા, એને ઘેર ગયા એટલે ખાટલામાં પડ્યા હતા એ ભાઈ. ઠાકોરજી ન્યા હતા, ઠાકોરજી આરે હતા અમારા, એટલે ગુરુજી મન કે ઠાકોરજી એ ભાઈની સામે ધરો દર્શન કરે. એ ભાઈ ખાટલામાં બસ સૂતા હતા. કેન્સરવાળો દર્દી ઉપરથી તો બહુ શોભે,
એને તો કઈ એવું તો અશક્તિ કે એવું ઓલા જેવું તો લાગે નહીં, એટલે આમ તરત બેઠા થયા, જોયું, દર્શન કર્યા ભગવાનના, બે હાથ જોડ્યા. પછી એને બીજો કોઈ બહુ કંઈ નહીં, બસ દર્શન કર્યા. અને ગુરુજીએ કીધું કે ભગવાનનું ભજન કરવું, આ તે વાત કરી. તો એ ભાઈ આ બાજુ દિવાલ ઉપર એના પરિવારના ફોટાઓ હતા, પરિવારના બધા નાના નાના ફોટાઓ, એના દીકરા, દીકરીઓ, દીકરાના દીકરાઓ, દીકરીઓના દીકરાઓ, દીકરીઓ, એવું બધું લગભગ 25-30 ફોટાઓ લાગેલા છે દિવાલ ઉપર, આમ પેલી થમ્પિનથી મારેલા, એના ખાટલાને અડીને જ કમ્પ્લેટ દિવાલ ઉપર. અને ભગવાનનું મંદિર એનાથી 10 ફૂટ દૂર, ઘરમાં મંદિર ખરું પણ 10 ફૂટ દૂર. એટલે ગુરુજી જ્યારે ઉપદેશ આપતા હતા ને, કંઈક વાત ભગવાનની કરતા હતા ને, ત્યારે એ ભાઈ ખાટલામાં પડ્યા પડ્યા ઓલા ફોટા બાજુ જોતા હતા. આમ ઠાકોરજી ગુરુજી હામુ ના જોવે. એને દર્શન કરવા માટે બોલાવ્યા હતા એના ઘરવાળાએ કે આનો અંતકાળ છે તો દર્શન થાય ઠાકોરજીને સંતોના, પણ એને કોઈ દિવસે કર્યું જ નથી, એને કર્યું જ નથી. એના કારણે એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. એને સામેથી ભગવાન, મોટા સત્પુરુષ, સંતો, હરિભક્તો એના દર્શન થાય એને સામેથી મળવા ગયા, તો પણ એને આગળ જ્યારે સમય હતો ત્યારે કર્યું નથી ને, સમજ્યો નથી ને ભાઈ. એટલે એની નજર ક્યાં હતી? કુટુંબ પરિવારમાં હતી. ગુરુજીએ બહાર નીકળીને એના દીકરાને કીધું કે જો તારા પિતાનું હિત ઈચ્છતો હોય ને તો એના ખાટલા નજીક ભગવાનનું મંદિર મૂકી દે, ભલે એને રસ નથી પણ તોય મૂકી દે, તો એને ભગવાન ઉપર દ્રષ્ટિ જશે. એક મૂર્તિ મૂકી દે, આ ફોટા બોટા કાઢી નાખ દિવાલ પરથી, આમાં વાસના બાંધી અને એના જીવનું કશું સારું થવાનું નથી. એના છોકરાને કહીને નીકળ્યા ગુરુજી ત્યાંથી બહાર નીકળ્યા ને પછી ગાડીમાં બેસતા બેસતા કીધું. ત્યાંથી અમે ઓલા 84-85-86 વર્ષના દાદા હતા એને ત્યાં ગયા. દાદા તો અશક્ત હતા, ખાટલામાં પડ્યા હતા. એના બે દીકરાઓ હતા, એ બે દીકરાઓએ કીધું કે બાપુજીથી ઊભું નથી થવાતું, તો અંદર દર્શન આપવા માટે જશું સ્વામી? ગુરુજી કે હાલો. અંદર ગયા, ઠાકોરજીને ત્યાં લઈ ગયા. અહીં જ્યાં ઠાકોરજી આપણને દર્શન આપે છે ને, ઠાકોરજીને લઈ ગયા. જેવા ઠાકોરજીને લઈને અમે એમના પલંગ પાસે પહોંચ્યા અને દાદા પલંગની અંદરથી અડધા બેઠા થઈ ગયા. જેને પકડીને એ લોકો લઘુશંકા કરવા લઈ જાય છે, પકડીને એને નીચે ઉતારવા પડે, પલંગ એનો સાફ કરવો પડે, એ દાદા પોતાની જેટલી શક્તિ હશે એ વાપરીને આમ પીઠ ઉપર થોડાક ઊભા થઈ ગયા. ગુરુજી કે દાદા તમે, ના ના ના, મારે ઘેર ઠાકોરજી આવ્યા, મારે ઘેર સંતો આવ્યા, મારા આવા સમયે મારો અંતકાળ છે ને મને ભગવાને દર્શન દીધા, એ મહારાજ, એ વાલા, તારી વાટ જોઉં છું, આમ કરીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આંખમાંથી આંસુડા જાય અને ભગવાનની સ્તુતિ કરે. ગુરુજીએ મને કીધું કીર્તન ગાઓ, એટલે મેં કીર્તન ગાયું, રહેજો મારી આંખ લડી આગે. એ દાદાથી બોલાય નહીં, થોડું અપભ્રંશ જેવું બધું બોલે, પણ એમનો ભાવ આવો હતો. હવે રહેજો મારી આંખ લડી આગે એટલે પેલા છોકરાઓ કે ડૉક્ટરે બોલવાની ના પાડી છે, એમને તકલીફ છે. એટલે ગુરુજીએ કીધું દાદા તમે મનમાં સાંભળો, બોલશો નહીં, કંઈ બોલવા પ્રયત્ન ના કરશો. પણ મેં જેટલું કીર્તન આખું ગવડાવ્યું ને તો દાદા કરીને આખી કડીઓ જે હતી એ કડીઓને મોટે મોટેથી એના જે પેલી લવારી કરતા હોય એમાં પણ ગાતા હતા આખી આખી કડીઓ. પછી અમે બહાર નીકળ્યા ને એટલે ગુરુજીએ ગાડીમાં કીધું કે ઓલો ભાઈ મરણ પથારીએ છે, આ દાદા પણ મરણ પથારીએ છે, પણ બેમાં ફેર કેમ છે? દાદાથી બોલાતું નથી પણ એના આત્મામાંથી કીર્તન નીકળે છે, ભગવાન પ્રત્યેનો ભાવ નીકળે છે, કારણ કે એને આખી જિંદગી એ કર્યું છે. ઓલાએ આખી જિંદગી કાંઈ કર્યું નથી રૂપિયા કમાવા સિવાય, એટલે એને અત્યારે દેહના સંબંધીઓમાં પ્રીતિ થાય છે. દાદાને એમ થાય છે ભગવાન તારી વાટ જોઉં છું. અવસર, સમય, જ્યારે આપણું શરીર સારું છે, વાલા ભક્તો આપણે નજર સામે જોઈએ છે, બોલતા ચાલતા નજર સામે કે આપણા જીવનમાં નથી અનુભવતા, ક્યારેક આમ નસ ફરી ગઈ પાછળની, તો એટલો બધો બેક પ્રોબ્લેમ થઈ જાય કે બેસી ના શકીએ. આપણે પોતાનો જ અનુભવ છે ને કે આ શરીર આપણને ક્યારે કેવી રીતે કઈ જગ્યાએ હાવ પથારી વસ કરી દે એનું કાંઈ નક્કી જ નથી. જુવાન હોઈએ આપણે, ચાલો ઉંમર થાય 50+ પછી થાય એ વાત તો સાચી છે, પણ જુવાન હોઈએ, 25 વર્ષના હોય, 30 વર્ષનો હોય, તો પણ કેટલીક વાર બેક પેઇન થઈ જાય, ઘણી વખત નસ ફરી જાય, ઘણી વખત એ થઈ જાય, કોઈ વખત કોઈને એટેક આવી જાય, કોઈની કિડની ફેલ થઈ જાય, કોઈને બ્રેઇન હેમરેજ થઈ જાય, નાની નાની ઉંમરોમાં.
અચાનક થઈ જાય છે. તો આ શરીર જ્યાં સુધી સારું છે ને ત્યાં સુધી ભગવાનનો મહિમા ઠચી ઠચીને હૃદયમાં ભરી લેવાનો. આવા મોટા મહારાજ મળ્યા છે, આવા મોટા સદગુરુ મળ્યા છે, આવો દિવ્ય સત્સંગ મળ્યો છે, મારો છેલ્લો જન્મ થઈ રહ્યો છે. અંતે યા મતિ સા ગતિ, અત્યારે જેવી મતિ છે એવી ગતિ થશે. માટે મતિમાં જ પાક્કું રાખવાનું. બહુ મોટા મહારાજ મળ્યા, બહુ મોટા. કેવા મોટા? જેને કોઈની ઉપમા ના દેવાય એવા મોટા. એવા મોટા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. કેવા મોટા? તો કે આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી એવા મને મળ્યા છે. એનો મહિમાનો રોજ વિચાર, પડે પડે એનો વિચાર. આપણી પાસે બુદ્ધિ છે, ચિંતન મનન થાય એવી શક્તિ છે, આંખથી ભગવાનના દર્શન થઈ શકે એમ છે. જેટલો સમય બને એટલો ભગવાન પાછળ કાઢીએ. જેનો મહિમા સમજે એની પાછળ સમય નીકળે. ઘણાને રાજકારણનો મહિમા હોય એટલે સીધી રાજકારણની ચેનલ ચાલુ થાય. ઘણાને ક્રિકેટનો મહિમા હોય એટલે ક્રિકેટની ચેનલ ચાલુ થાય. ઘણાને મૂવીનો મહિમા હોય તો મૂવી ચાલુ થાય. અને ઘણાને કથા વાર્તાને સત્સંગનો મહિમા હોય ને એટલે રાત અને દિવસ એને એ જ ચાલતું હોય. માટે સમય ઉપર કરી લેવું બહુ જરૂરી છે. સમય ગયે પીછે હેત અગણિતા, સમય જતો રહ્યો પછી ગમે એટલું હેત કરે ભગવાન ઉપર પણ શું કામનો. ઉમરેઠની અંદર નંદુભાઈ ઠાકોર હતા. ભગવાન સ્વામિનારાયણ એમને ત્યાં 500 પરમહંસ લઈને પધાર્યા. ચરોતરનો પ્રદેશ ઉમરેઠ, એટલે કેરી તો ચરોતરમાં બહુ થાય. એટલે એ જમાનામાં ઉમરેઠના નંદુભાઈએ રસ રોટલીની રસોઈ મહારાજ અને સંતો માટે કરાવી. રસ રોટલીની રસોઈ કરાવી, શ્રીજી મહારાજ પહેલાં થાળ જમ્યા. શ્રીજી મહારાજે રસ ચાખ્યો એટલે રસ લાગ્યો ખાટો. એટલે શ્રીજી મહારાજને થયું કે હજુ સંતોની પંક્તિ નથી થઈ, તો સંતોને ખાટો રસ ન લાગે એટલે કાં તો સુગર એટલે કે ખાંડ, સાકર કે ગોળ રસમાં નાખી દઈએ. એટલે શ્રીજી મહારાજે નંદુભાઈને કીધું કે જો આ રસ છે ને નંદુભાઈ, નંદુભાઈ પૂછે મહારાજ રસ કેવો લાગ્યો? એટલે મહારાજ કે રસ તો એટલો બધો જોરદાર છે નંદુભાઈ કે વાત ના થાય, તમારો જેવો પ્રેમ. પણ આમાં જો આપણે સાકર નાખી દીધી હોય, ગોળ નાખી દીધું હોય ને તો રસ ઓર જામી જાય. ત્યારે નંદુભાઈ એને વિચાર શું આવ્યો, જીવ છે ને એ ઘણી વખત થોડું કરી દે ખરો, પણ મૂળ સ્વભાવ પાછો જીવનો લોભવાળો છે, લોભવાળો. એટલે એવું નહીં કે છોડી દે એટલે લોભ ના હોય, છોડી દે. પણ એને એવું હોય કે મારી પાસે 100 રૂપિયા છે તો 100માંથી 5 રૂપિયા છોડવા છે. પછી 5 ઉપર જો એને કદાચ 1 છોડવાનો થયો હોય ને તો ના છૂટે. કારણ કે એને નક્કી કેટલા કર્યા હતા? 5 જ કર્યા હતા. હા, એને 95ની જરૂર છે. એ 95માં જો 1 રૂપિયો પણ ઘટે તો એનો વ્યવહાર છીન ભીન થઈ જાય એવો છે, એની માટે હું વાત નથી કરતો. પણ એને 5 રૂપિયા નક્કી કર્યા જ ભગવાન માટે કે મારે 5 વાપરવા. એની અંદર એને પોતાને તો જરૂર ખાલી એ 100 રૂપિયામાંથી 20 જ રૂપિયાની છે. એનું કપડું, ખાવું, પીવું, એને દુઃખ ના આવે એ પ્રકારનું આયોજન, એ 20 રૂપિયામાં થઈ જાય એવું છે. હવે એની પાસે 95માંથી 20 રૂપિયાનું થાય એટલે 75 રૂપિયા તો વધારે જ છે. એને ખાલી સેવિંગ કરીને મૂકવાના છે, આગલું આયોજન કરીને. એ કંઈ ખોટું નથી, એ તો ખોટું નથી, એ તો કરવું જ જોઈએ ગૃહસ્થાશ્રમમાં. પણ હવે જો એને ભગવાન કે સંત કે સત્સંગ સમાજ કે કોઈ એવું કહે કે ભાઈ તે 5 રૂપિયા દીધા એ તો હારા જ છે, પણ એક કામ કરીને એમાં 1 રૂપિયો ઉમેરી દે ને, એમાં 2 રૂપિયા ઉમેરી દે ને, તો આને 2 રૂપિયા ઉમેરવાને ત્યાં લોભ જાગે. હું એવું નથી કહેતો કે વ્યવહારને છીનભીન. કોઈને 75 રૂપિયાની જરૂર છે, હવે 95ની જરૂર છે, 95માં 1 પણ પૈસો આગો પાછો થાય તો એને તકલીફ થઈ જાય એવું છે, એના માટેની હું વાત જ નથી કરતો. હું તો એના માટેની વાત કરું છું જેને 20 જ જરૂર છે અને 75 સેવિંગમાં નાખવાના છે. અને ક્યારેક કોઈ પ્રસંગોપાત, રોજ નહીં પણ કોઈ પ્રસંગોપાત સત્સંગની અંદર એવું કોઈ આયોજન થયું અને 1 રૂપિયો વધારે કાઢવાનો હોય ને તો જીવને અઘરું પડે. એક જગ્યાએ અમારે સત્સંગ વિચરણની અંદર જવાનું થયું. પછી ત્યાં ઘટના એવી ઘટી કે ભગતને ત્યાં જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યારે 1 કે 2 દિવસના પ્રોગ્રામ હોય, પછી સંતો 10 દિવસ રોકાના હોય, એટલે 1-2 દિવસનો પ્રોગ્રામ હોય એટલે એ ભગત પછી બધું
આરતી ને બધું થાય ને, આરતી ફેરવે, એટલે આરતી ફેરવીને પછી જે હોય એ આરતીના પૈસા મંદિરમાં જમા કરી દે. પછી સંતો અઠવાડિયું 10 દિવસ રોકાના, એટલે આરતી જેને પહેલા સંતો જ્યારે 1 કે 2 દિવસ માટે આવીને જાય ને, ત્યારે આરતી માનો 500 રૂપિયા થતી હોય, તો એ આરતી 100 રૂપિયા કે 80 રૂપિયા થઈ ગઈ 1 દિવસની. એટલે એ ભગતે હસતા હસતા એક દિવસ પૂછ્યું મને કે સ્વામી, આમ તો સંતો આવે ને તો આરતી અંદર તો 500 રૂપિયા થઈ જાય, પણ આમ 80 રૂપિયા જ થયા આરતીમાં. એને કંઈ પોતાના ઘર માટે હતા નહીં, એને તો ઠાકોરજી માટે બહુ સેવા કરવાવાળા ભક્તો. એટલે મેં હસતા હસતા કીધું, મેં ભગત તમારે તો કંઈ આયોજન, તમે તો હરિભ ભગત ને, તમે સમર્પિત હો મંદિરને, ભગવાનને, સંતોને, એટલે બરાબર. પણ જે એક જ દિવસ માટે આવવાનો એને ખબર છે કે અત્યારે સંતો 1 જ દિવસ છે, એટલે એને આરતીમાં એના ઘરે પધરામણી ના થવાની હોય, કાંઈ ના હોય, તે આરતીમાં 10ની નોટ મૂકી દે. પણ હવે અઠવાડિયું સંતો છે ને, તમે અઠવાડિયા સુધી રોજ એને આમંત્રણ આપો, એટલે એને 4 દિવસ તો આવવાનું જ છે સભામાં. હવે 4 દિવસ આવવાનું, તો આરતીમાં મૂકવા માટે એની ગણતરી હોય કે મારે 10 પૂરા કરવાના છે, તો 2 2 1 1 મૂકે. પણ જીવ ગણતરી ક્યાં કરે? ભગવાનને ત્યાં કરે, ક્યાં આગળ ગણતરી થાય. એટલે મેં કીધું ત્યાં થાય જ. મન કે પણ હવે 10 10 હોય ને, કદાચ 5 વખત મૂકી દે તો ક્યાં ગરીબ થઈ જાય? એવું ગરીબ ના થાય, એ ગરીબ ના થઈ જાય. પણ એક વિચારધારા વ્યક્તિની એવી છે કે એનું જે ધારેલું છે એની બહાર, આ તો મેં આર્થિક વાત કરી, કોઈ પણ વાત, સેવામાં નક્કી કર્યું કે મારે 2 દિવસ જવું છે ને 2નો 3જો દિવસ કરવાનો થાય. હું વિદેશના ભક્તો માટે એમાં આગ્રહ ના કરું, કારણ કે વિદેશના ભક્તોના સ્કેડ્યુલ, જોબ, બિઝનેસ એ બધું બહુ સમયસર કરવું જ પડે ને, એવું હોય. છતાં પણ માની લો ઘેર ફ્રી જ છે તો 2 દિવસ નોંધાય તો 3જો દિવસ કરવાનો થયો હોય તો એનાથી ન થાય. પણ સમય ઉપર જેટલું થાય એટલું આ શરીર સાજું હોય ને, ત્યારે સત્સંગની આર્થિક સેવા તનથી, સેવા મનથી સેવા કરી લેવી જોઈએ. સમય જતો રહ્યો ને પછી કામ નથી થતું, પછી બહુ પશ્ચાતાપ થાય કે હારું આ કામ રહી ગયું મારે. એના કરતાં ભગવાનને, ભગવાનના મોટા પુરુષો પ્રત્યક્ષ મનુષ્ય આકારે મળ્યા હોય અને જ્યારે અવસર હોય ત્યારે એને રાજી કરી લેવા. કોઈ મોટા પુરુષ આ પૃથ્વી પર છે અને એ મોટા પુરુષની ભેગા આપણે બહુ રહ્યા, એને આપણે રાજી કરવા માટેનો અવસર હતો, એની સેવા કરવાનો અવસર હતો, ત્યારે આપણે આળસમાં સમય કાઢ્યો, આળસમાં દિવસો કાઢ્યા, અને સમાગમ કરવાનો સમય હતો ત્યારે આપણે આળસને પ્રમાદીમાં રહ્યા, એવા મોટા પુરુષ આ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા. પછી એને ફોટો હોય ને, એની મૂર્તિ હોય, ન્યા જઈને આપણે કહીએ કે હે દયાળુ, મારી પર કૃપા કરો. હવે સામે બેઠા હતા ત્યારે કૃપા લીધી નહીં, આવે એના ફોટાથી કઈ કૃપા મળે? સમય જતો રહ્યો, સમય જતો રહ્યો. માતા પિતા છે ત્યારે માતા પિતાની સેવા કરી નહીં, અને માતા પિતા ધામમાં જતા રહ્યા પછી રડી રડીને એમના ફોટા પાસે પ્રાર્થના કરે કે મારાથી તમારી સેવા ના થઈ શકી, આ ના થઈ શક્યું, હવે મારી પર રાજી થાવ ને કૃપા આપો, તો હવે શું કૃપા આપે? સમય જતો રહ્યો. માટે સમય ઉપર કરી લેવું બહુ જરૂરી છે. નંદુભાઈને એમ થયું કે કેરીનો રસ આપ્યો, કેરીના રસની રસોઈ આપી છે, રોટલી આપી છે. નંદુભાઈને એમ થયું કે જ્યારે કેરીના રસની રસોઈ આપી અને રોટલી આપી, હજુ પાછું સાકર ને ગોળ માગે તો આનો ખર્ચો. એટલે નંદુભાઈ એવું કીધું, મહારાજ અમારે અહીં ચરોતરમાં રસ ઉપર ખાંડ કે ગોળ આપવાનો ધારો નથી. આવું કીધું. લો શ્રીજી મહારાજ કે પણ નંદુભાઈ, આ રસમાં જો ગોળ કે સાકર ઉમેરાઈ જાય ને તો રંગ રહી જાય, એવો રસ છે, રંગ રહી જાય. શ્રીજી મહારાજે ફરી કીધું, ઘરમાં હોય તો ના લાવો ને નંદુભાઈ તમે, તે ઘરમાં ના હોય તો દુકાને તો હોય જ ને, ગામમાં દુકાન તો હોય જ ને. તો કે મહારાજ અમારે અહીં ઢાળો નહીં રસમાં સાકર કે ગોળ નાખવાનો. શ્રીજી મહારાજ કે કંઈ વાંધો નહીં. એટલે મહારાજે સંતોને થોડો થોડો રસ આપ્યો, થોડો થોડો રસ આપ્યો. અને નંદુભાઈ કે મહારાજ પીરશો ને? મહારાજ પીરશો ને? મહારાજ કે નંદુભાઈ જો રસમાં હાકર કે ગોળ હોય તો રંગ રહી જાય. ત્રીજી વખત કીધું તો એ નંદુભાઈ, એ લોભ પેલો હતો કે હવે મારે 50 રૂપિયા ખર્ચ્યા છે, આની પર 5 રૂપિયાનો ખર્ચ ક્યાં કરવો? આ જીવનો એવો સ્વભાવ છે કે ના પૂછો વાત. 50 રૂપિયા ખર્ચ્યા છે, આમાં 5 રૂપિયાનો ખર્ચો આવે, ઉપર ક્યાં કરવો? આવો જીવનો સ્વભાવ છે.
અને એ સ્વભાવ બહુ અઘરો છે. એટલે તો અમે સત્સંગના કોઈ વ્યવહારો કરતા હોઈએ, કંઈ કરતા હોઈએ ને, તો જુઓ તમે, યાત્રા હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ આ હોય, તો એનું બધું સ્પષ્ટ બધું કરી દેવું પડે. કારણ કે લગભગ કથા વર્તન સત્સંગથી ટેવાયેલા હોય, માનો કે કોઈ જગ્યાએ કોઈ પ્રવાસ કે યાત્રામાં ગયા છે અને 10 રૂપિયા વધ્યા છે. કેટલા રૂપિયા? 10 રૂપિયા વધ્યા છે પર પર્સન. હવે 10 રૂપિયા વધ્યા છે તો જે વ્યક્તિ 2000 રૂપિયા ખર્ચીને આવ્યો હોય અને 10 રૂપિયા વધ્યા હોય, તે કંઈ 10 રૂપિયા મંદિર દ્વારા કે કોઈ સત્સંગ સમાજ દ્વારા કે કોઈક દુનિયાની સારી સંસ્થા જે ગરીબોની સેવા કરતી હોય એના દ્વારા આયોજન થયું હોય, 10 રૂપિયા વધ્યા હોય પર પર્સન, તો એ સંસ્થાની જવાબદારી છે જાહેરાત કરી દે કે ભાઈ 10 રૂપિયા વધ્યા છે દરેકને. પણ માની લો કે કદાચ એને જાહેરાત કરવાની રહી ગઈ અને સંસ્થા કે સમાજ સેવા કરતી હોય સંસ્થાએ વિચાર્યું કે હવે આ 2000 ખર્ચીને આવે છે, 10 રૂપિયા વધ્યા છે, 10 રૂપિયામાં શું આ એ પાછું એને આપીને કરવાનું, એને 10-10 રૂપિયાનું મેનેજ કરવું 500 માણસને, તો 10 રૂપિયા હોય તો એટલામાં કોઈ ગરીબની સેવા થશે એમ કરીને માનો કે કોઈ સંસ્થાએ વ્યવહારિક રીતે તો એને જાહેરાત કરવી પડે, જણાવવું પડે, પણ ન કર્યું, ભૂલી ગયા કાર્યકર્તાઓ, અથવા તો એને વિચાર્યું 10 રૂપિયામાં શું. તો જીવ 500નું દાન કરતો હોય પણ પેલા 10માં આવીને ઊભો રહે કે પેલા 10 રૂપિયા સાંભળવામાં આવ્યું છે કે 10 રૂપિયા છે તો એનું શું છે એ પાછા આપો, એ 10 રૂપિયા પાછા આપો. આમ 500 કરી દેતો હોય પણ પેલા 10 રૂપિયા પાછા આપો. જીવનો સ્વભાવ એવો છે, મારો કહેવાનો જીવનો સ્વભાવ એવો છે. કારણ કે એવું થાય, ઘણી વખત થાય. આપણા પરિવારોમાં એવું ઓછું થાય એનું કારણ શું છે કે આપણો પરિવાર કથા વાર્તાથી ઘડાય છે. આ અથોડો વાગે એટલે એને ખબર પડી જાય કે વાત સાચી છે, 2000 રૂપિયા ખરે 10 રૂપિયામાં શું, પણ એ આપણા પ્રશ્નો નથી થતા ને એની પાછળનું કારણ આ રંધો હાલ્યા કરે એટલે. બાકી તો પ્રશ્ન થાય જ. આપણે 2016માં માનસરોવરની યાત્રામાં ગયા ને બધા પછી રિટર્ન આવ્યા નાઈ ધોઈને પુલાશ્રમ હાથી પર બેસીને, તો પેલા ટ્રાવેલર મનીષભાઈ વિચારમાં પડી ગયા કે આટલી બધી શાંતિથી કોઈ સંઘ પાછો ગયો હોય આવું થાય તોય, એવું કોઈ દિવસ ક્યાંય શક્ય બન્યું નથી. એ જે સંસ્થામાં છે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયની, એને કીધું કે હું જે સંસ્થામાં છું એ સંસ્થાના હરિભક્તોનો પણ મને અનુભવ છે કે જો એમાં હું ફેલ ગયો હોઉં ને આમ તો એની અંદર પણ મારે તકલીફ થઈ ગયેલી છે, પણ એ મને આ લોયાધામ પરિવારમાં જોવા ના મળ્યું. મેં કીધું એનું કારણ એક જ છે, તમે જે સંસ્થામાં જે જગ્યાએ જે કંઈ કામ કરતા હશો ત્યાં આગળ કથા વાર્તાના પ્રસંગથી ઘડાયેલા નથી, સંસ્થા પ્રત્યેના મમત્વથી ઘડાયેલા છે, કંઈક સમર્પણને સેવાથી ઘડાયેલા છે. અહીં રોજ કથા વાર્તાનો રંધો છે, એના કારણે દરેકના માનસ એક પ્રકારના ફિટ થઈ ગયેલા છે કે ભગવાન, ગુરુજી, સંતો, આ ભક્તો જે કરે એમાં ભળી જવું. એમાં પછી કોક ગાગડીઓ આવ્યો હોય તો એને ભળવું જ પડે અંદર. આ હોનો પ્રવાહ જાય તો બે એવા હોય એને ભળવું પડે. નંદુભાઈએ હાકર ગોળ ના દીધા સમય ઉપર. વાત એ છે કે સમય ઉપર સેવા કરવી. હવે સમય જતો રહ્યો પછી ગમે એટલી સેવા કરે શું કામની. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી ધામમાં ગયા તો યોગી સ્વામીને જે વખતે દવાખાનાનો ખર્ચ હતો, બરાબર, આ તો આ સંસ્થા આપણી ઘણી અત્યારે વ્યવસ્થિત રીતે ડેવલપ થઈ ગઈ હતી, પણ માની લો ગુરુજી આજે જ્યારે ડેવલપિંગ આ સંસ્થાનું કરતા હતા અને ટ્રકમાં ફરતા હતા અને એવો સમય હોય ને ત્યારે કોઈક સાધુની આવી પરિસ્થિતિ થઈ હોય તો 40-45 લાખ રૂપિયાનો દવાખાનાનો ખર્ચો કોઈ સાધુ પાછળ આવે, જે વખતે સંસ્થાની અંદર 5 લાખ પણ આવવા મુશ્કેલ હોય, ગુરુજીને એક ઘીતેલ માટે પણ વ્યક્તિ સુધી ભિક્ષા લેવા જવું પડતું હોય, દાળ ચોખા માટે ભિક્ષા લેવા જવું પડતું હોય અને ટ્રકોની અંદર ફરવું પડતું હોય પોટલા માથે મૂકીને, એ જે સમય હોય એ સમયે કોઈ સાધુની આવી પરિસ્થિતિ થઈ હોય તો એ સમય છે ને. હવે ત્યારે યોગી સ્વામી ના થયું ત્યારે સંસ્થાને કોઈ જરૂર નહોતી, કારણ કે સંસ્થા એટલું કરી શકે, એફોર્ટ એટલી સંસ્થા સક્ષમ થઈ ગઈ. પણ માની લો એવું હતું છતાં પણ ઘણા બધા ભક્તો કહેવા આવેલા કે જે કાંઈ ખર્ચ થાય ને જે કાંઈ જરૂર પડે બધો જ ખર્ચો અમે આપીશું, પણ સ્વામીને હાજા થઈ જાય, ગમે એટલા ડૉક્ટરોનો ખર્ચો કરવો પડે, ગમે એટલા સારા દવાખાનામાં લઈ જવા પડે, કંઈ વાંધો નથી. વિદેશના ભક્તોએ પણ કીધેલું, દેશના ભક્તોએ પણ કીધેલું. હવે એમને કીધું
કોઈની સેવાની જરૂર ના પડી. પછી એ જેટલાએ કીધું હતું એને સેવા વહેંચી આપી, બધા ભાગે પડતી સેવા લઈ લો આમાંથી આટલી આટલી. પણ એવો સમય હોય અને માની લો કે કોઈ મંદિર છે, કોઈ સંસ્થા છે, એની પાસે નથી, આપણી પાસે ઘણું પડ્યું છે, અને એક સાધુ છે કે કોઈ એક હરિભગત છે એનો જીવ બચી જાય એમ છે આપણી પાસે પડેલાથી, ત્યારે સમય ઉપર કરેલી સેવા એ કામ લાગે. માનો કોઈ સાધુ કે કોઈ હરિભગત પૈસાના વાંકના કારણે ધામમાં જતો રહ્યો, પૈસાના ખર્ચ્યા, એને વ્યવસ્થા ના મળી, એના કારણે એનું આવું થઈ ગયું, એ કેટલું મોટું નુકસાન. આપણે એવું ના કરીએ કે બધું વેચી નાખીએ, પણ કોઈક માટે કંઈક થતું હોય. આજે ગરીબોની સેવા, આજે તમે વિચારો ને, આપણા નિમેશ ભગત છે પૂનાવાડા, અહીં મંદિરમાં આવે છે ને રેગ્યુલર, કેવા હરિભગત છે. હવે ગુરુજીએ સમય ઉપર એનું કાંડું ઝાલ્યું, અને ગરીબ પરિવારમાં હતા તો ગુરુજીએ ત્યારે સમય ઉપર કોઈ હરિભગતને પ્રેરણા કરી અને એની માટેના રૂપિયા જે હરિભગતે જે સમયે ભણવા માટે સંસ્થામાં દીધા હશે, તો આજે એનું જીવન કેવું બની ગયું. એ જ પુષ્પને એ સમયે ગુરુજીએ કાંડું ના ઝાલ્યું હોત, સમય જતો રહ્યો હોત, તો અત્યારે એ જ નિમેશ ભગત કોક જગ્યાએ નાની નોકરી કરતા હોત, કાં તો ખેતી કરતા હોત, એ આઈટી એન્જિનિયર ના હોત, એ અમેરિકા ના હોત. સમય ઉપર કોઈ પણ વસ્તુને સમય ઉપર કરી લેવી બહુ જરૂરી છે. કોઈ પણ પરિવારની કોઈ વાત હોય, મા બાપની સેવાની વાત હોય, બધી જ વસ્તુ. આપણે શરીરનું કેમ સમય ઉપર કરી લઈએ છીએ? એક જીવ શરીરમાં સાવધાન છે, શરીરમાં સાવધાન કે આની તમારે એક્સરસાઇઝ કરી લેશે, આને ખાવા પીવાનું કાચું તો કાચું ચાલુ કરી દેશે, આ ટાઈમે કાચું આપી દેવું, નવી ભોજન પ્રથામ જતો રહેશે, મગને વાટીને મગનો પાપડીનો લોટ કાચા મગનો ખાઈ લેશે, ભાઈ આ કરશું આ કરશું, આની માટે બધું જ સમયસર લગભગ. અને એ ક્યારે ખબર? જ્યારે એને તકલીફ શરૂ થાય ત્યારે તો કરી જ દેશે, કે મરી ગયા જો ના કર્યું તો. એમાંય થોડું ઘણું સાંભળશે કે આરું આવું નહીં થાય. એક આના માટે બધો સમયસર બધું કરે છે, પોતાના શરીર માટે, નાશવંત શરીર માટે સમય ઉપર બધું કરે છે. એના કરતાં શાશ્વત આત્મા માટે, જે આત્મા આપણે પોતે જ છીએ, આપણા માટે આપણે સમયસર બધું કરી લઈએ. પછી શ્રીજી મહારાજે રસ પીરશો નંદુભાઈ, પછી મહારાજે સંતોને થોડો થોડો પીરશો. મહારાજ કે નંદુભાઈ તમે બેસી જાઓ ને, અરે તમને પીરસી દઈએ. એ નંદુભાઈ બેસી ગયા અને શ્રીજી મહારાજે નંદુભાઈને રસ પીરશો ને, ખાટો, એકદમ ખાટો. અરે મહારાજ, અરે મહારાજ, આ તો બહુ ખાટો રસ છે મહારાજ, બહુ ખાટો રસ છે. મેં તમને સાકર આપ્યો તો સારું હતું, સંતોએ ચડું કરીને ઊભા થઈ ગયા, પથ્થર ઉટકી નાખેલા હતા, રસ પડ્યો રહ્યો. મહારાજ કે નંદુભાઈ અમે તમને બે ચાર વખત કીધું, સમય જતો રહ્યો, પંક્તિ પૂરી થઈ ગઈ, અમે જમી લીધું, સંતોએ જમી લીધું, હરિભક્તોએ જમી લીધું, છેલ્લા તમે હતા, તમે તમને આ પ્રસાદીનો રસ દીધો. ત્યારે નંદુભાઈને એટલો બધો પશ્ચાતાપ થયો, ઓહો હો, એક સાકરના લોભના કારણે 5-10-25 રૂપિયાનો ખર્ચો વધારે થાય, એના માટે જ મેં આ વાત કરીને કે ધાડો નહીં. એને કીધું શ્રીજી મહારાજને, સ્પષ્ટ કીધું કે મહારાજ મને લોભ હતો, મેં લોભના કારણે કીધું કે અમારા ચરોતરમાં આવો ઢાળો નથી, બાકી મહારાજ ખાટો રસ લાગે તો અમે રસમાં હાકર તો નાખતા જ હોય ને ઘરમાં, પણ તમારી વાતને હું સમજી ના શક્યો અને સમય જતો રહ્યો. માટે સમય તો બહુ અગત્યનો છે, અવસર બહુ અગત્યનો છે. જીવનમાં અવસરને સાચવી લેવો, ભગવાનને મોટાને રાજી કરવાના હોય, કલ્પના કરો કોઈ મોટા પુરુષે આપણને આજ્ઞા કરી કે તું આવું કરી દે સેવા, આપણે કહ્યું કે હું અત્યારે નવરો નથી, હું કાલ સવાર કરીશ. ક્યારે કરીશ? કાલ સવાર કરીશ. હવે કાલ સવાર કરીશ અને કાલ સવાર મોટા પુરુષ ધામમાં જતા રહીએ. આજે સાંજે કીધું ને કાલ સવાર ધામમાં જતા રહીએ, આવે? કોની સેવા કરશું? દાદા ગુરુજી ધામમાં જવાના હતા, સાંજે ગુરુજીને બોલાવીને કીધું કે તું તારા હાથે મગ ને ભાખરી કર, મારે જમાડવા છે. મગ ને ભાખરી ગુરુજીએ, ગુરુજી પુરસ્ચરણ કરતા હતા, એમાંથી ઊભા થઈને થાળ કર્યું, દાદા ગુરુજીને જમાડ્યા. જમાડ્યા પછી રાત્રે કીધું કે મારે તારી જોડે બેસવું છે. રાત્રે 2-2:30 વાગ્યા સુધી બેઠા, બધો ઉપદેશ આપ્યો, આખે આખો ઉપદેશ આપ્યો, કેવી રીતે સાધુ જીવન વિતાવવું, કેમ વિતાવવું, આટલી બોર્ડર લાઈન છે, આટલી તારી લક્ષ્મણ રેખાઓ છે, ગુરુજીને બધું કીધું. સવાર પડ્યું ને કીધું કે આજે બધે દર્શન કરવા જવું છે ને તું મારી સાથે ચાલ,
બાકી રોજ જનરલી 3 ડેરામ દર્શન કરીને આવતા હોય, પણ તે દિવસે કીધું કે બધે અક્ષરપુરને બધે જ જવું છે અને તું મારી હારે ચાલ. બધે દર્શન કરવા લઈ ગયા ગુરુજીને હારે. નંદ સંતોના આસન છે વડતાલમાં, ન્યા બધે દર્શન કરવા લઈ ગયા ગોપાળંદ સ્વામીના આસનને બધે. બુરજ ઉપર ગયા, આધારણ સ્વામીએ જ્યાં હરિચરિતનું સાગર લખ્યો ત્યાં ગયા. બધે દર્શન કરી ઉતારે આવીને બેઠા, પોતાના આસને આવીને બેઠા અને ધામમાં ગયા. હવે આગલે દિવસે કોઈ સેવક હોય, કીધું હોય સત્પુરુષે કે ભાઈ આજે આ કર, બરાબર. સેવકે આવે આજે નહીં કાલ કરી આપીશ, તો કાલ પૂરું થઈ ગયું, કાલ તો સમય ગયો. કોઈ પણ વસ્તુ હોય જ્યારે ભગવાનને મોટા આજ્ઞા કરે ત્યારે, હું એવું નથી કહેતો પોતાની જાતને વેચીને, હું એવું નથી કહેતો પોતાનો પરિવારને છીનભીન કરીને, હું એવું નથી કહેતો પોતાના વ્યવહારોને તોડીને, પણ આપણાથી જેટલું શક્ય બને કોઈ પણ સેવા હોય, પછી તનની હોય, મનની હોય, ધનની હોય. આજે લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કે તનતોડ મહેનત કરે છે, એના માટે તનતોડ મહેનત કરે છે. કેટલીક વાર અમને પણ સંકોચ થાય કે આ ભગત આગળ જો આવું બોલવું ને એ ગુનો છે, બોલવું એ જ ગુનો છે, બોલાય જ નહીં, કે આ વસ્તુની જરૂર છે, નહીં તો ક્યાંથી ક્યાં દોડે, ક્યાંથી ક્યાં દોડે. અમે હમણાં જ ફ્લોરિડા હતા, આપણા યોગેશ ભગતના ઘરે, અમે નીચે કોઈ વાત કરતા હોઈએ સંતો કે આવું નથી પણ આવું હોય તો આ સારું, આટલી વાત કરીએ, ત્યાં તો ગાડી અડધે પહોંચી ગઈ હોય કોઈ વસ્તુ લેવા માટે. પછી મેં સંતોને કીધું આપણે આ જગ્યાએ બોલવું જ નહીં, કારણ કે અહીંથી અવાજ જતો રહે છે, એટલે આપણે આ મંદર વાત કરી લેવી, કારણ કે અમારે ઇમરજન્સી અત્યારે જરૂર ન હોય, બે દી પછી આવે તોય આ લેવું હોય, પણ દોડે. એવા કેટલા બધા આપણા ન્યૂજર્સીમાં, શિકાગોમાં, જ્યાં જ્યાં પ્રાંત છે આપણા મેકન, કોઈ પણ જગ્યાએ લોયાધામ પરિવારનો, જ્યાં જ્યાં દેશ વિધ, કેનેડામાં છે કે યુકેમાં છે, બધી જગ્યાએ તાન છે. અને તાન ખોટું નથી, સંતો માટે, ભક્તો માટે, કોઈ પણ માટે હોય, પણ અવસરને સમયની સેવા આપણે કરી લેવી જોઈએ, બહુ કામ લાગી જાય. એ સેવાથી કેટલું સારું થઈ જાય એની આપણને પણ ખબર ના પડે એટલું સારું થઈ જાય, એવી અવસર પરની સેવાઓના હજારો દ્રષ્ટાંત છે. ભીલરી બોર સમય પર લાય, રામચંદ્રજી કુવન મે જેવાય, તાકો જસ અબલગ રહે છાય, સમય કી વાત સો એસી રહાય, સમય કી વાત સો એસી રહાય. સબરી યોગ્ય સમયે જો બોર લાવી હતી તો વનમાં શ્રી રામચંદ્રજીને જમાડ્યા હતા, તેથી તેનો યશ આજ સુધી ગવાઈ રહ્યો છે. સમયની વાત તો એવી જ છે. સબરી રોજ બોર લાવતી ને, રોજ બોર લાવીને મૂકતી અને રોજ ટેસ્ટ કરીને મૂકતી પાછી, કે આ મીઠા બોર પંપા સરોવરના કિનારે. એના ગુરુ એમને એમ કીધેલું કે એક દિવસ તારી ઝૂંપડીએ રામ આવશે. 8 વર્ષની સબરી હતી તે દિવસે કીધેલું, 80 વર્ષની થઈ ત્યાં સુધી રોજ ચોક વાળવાનો, રોજ રસ્તો વાળવાનો, રોજ ફૂલડા પાથરવાના, રોજ બોર લાવવાના, અટકી નહીં એની શ્રદ્ધા કોઈ દિવસ નહીં. તો 8 વર્ષને કીધી હોય ને 80 વર્ષ સુધી શ્રદ્ધા રહેવી કે તારી ઝૂંપડીએ રામ આવશે, સારું, જીવને થાય જ નહીં તરત. એટલે ધીરે ધીરે થાય બધું, સમજ્યા, ધીરે ધીરે. અમારા અમુક સંતોને ફાસ્ટ જોઈએ તો પછી ધીરે ધીરે થાય, પણ સમજાઈ જાય ભાઈ ધીરે ધીરે, ભાઈ ધીરે ધીરે ઉપર લીટો કરી દે કે ધીરે ધીરે થાય, એવું છે, ધીરે ધીરે જ થાય, ફાસ્ટ કશું ના થાય. આ સત્સંગમાં આજે ના જે નથી, મુક્તાનંદ સ્વામી થવાતું નથી, ગોપાળાનંદ સ્વામી થવાતું નથી, પર્વતભાઈ થવાતું નથી, દાદા ખચર થવાતું, પણ એ વાત પણ નક્કી જ છે કે રસ્તો જો પકડી રાખીએ અને લક્ષ ઉપર જો હાલ્યા કરીએ તો એક દિવસ સંપૂર્ણ નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્માની, નિસ્નેહી, સંપૂર્ણ પંચવર્તમાને યુક્ત હરિભગત, એકાંતિક ધર્મના ધારક આપણો આત્મા બની જાય છે, બ્રહ્મરૂપ આપણે થઈ જઈએ છીએ. બ્રહ્મ સાથે એકતા કરવાથી, અક્ષર સાથે એકતા કરવાથી, એવા વિચારો કરવાથી, એવું ચિંતન મનન કરવાથી, એવી વાતોને કરવા સાંભળવાથી આપણે થઈ જ જઈએ. આ સત્સંગનો એવો પ્રતાપ છે. પણ થાય બધું કેવી રીતે? ધીરે ધીરે. આ શરીરે ક્યાં વધી જાય છે? જેમ તરત વધી જાય તો 80 વર્ષના આમ તાત્કાલિક થઈ જઈએ, કાલ જન્મે અને આજે 80 વર્ષના થઈ જઈએ તો કંઈ મજા ના આવે, પણ ધીરે 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 વધ્યા કરે તો વાંધો ના આવે. ગાલ એકદમ વધી જાય તો, પણ ધીરે ધીરે વધે તો વાંધો નહીં.
પેટ એકદમ વધી જાય પ્રોબ્લેમ થાય, પણ ધીરે ધીરે વધે તો વાંધો નહીં. એમ સત્સંગમાં બધું ધીરે ધીરે વધાય. સબરી હતી એ રોજ બોર લાવતી હતી, જંગલથી રોજ બોર લાવતી હતી. હવે સમય ઉપર શું થયું, રામચંદ્રજી પધાર્યા તો બોર ધરી દીધા, કામ થઈ ગયું ને સમય ઉપર. સમય ઉપર થઈ જાય, સમય ઉપર કેટલાકની પાસે મળી જાય. આપણા રણછોડ ભગતજી છે ને, એને સમય ઉપર બધું મળી જાય. આમ બધું રાખી મૂક્યું હોય, હવે તમારે જરૂર પડે તો ગળનું ગોતું હોય ને ક્યાંય ના મળે, કહેવાનું ભગત પાસે હોય તો હોય જ, નીકળે જ. તમારે કોથળી ગોતવી છે, તમે અચાનક ક્યાંક પહોંચી ગયા, એવી જગ્યાએ પહોંચી ગયા છો કે જ્યાં કશું ના મળે, અને તમે ત્યાં કોથળી એટલો શબ્દ બોલો ને તો રણછોડ ભગત ગમે ત્યાંથી કોથળી કાઢીને દઈ દે તમને, હોય જ એવું. એ સમય ઉપરની સેવા. અને આપણે બધા કે ભાઈ કોથળી તો કે આ સ્ટોરમાં લેવા જવું પડશે, ગળનું તો કે કાપડના તાકામથી ફળાવા જવું પડશે. બસ આટલો ફેર, પેલા સમય ઉપર સેવા કરી શકે. આપણે સમય ગયા પછી તાકો ગોતવા નીકળીએ, એટલો ફેર પડે. એટલે સમયની સેવા બહુ અગત્યની છે. તેથી તેનો યશ આજ સુધી ગવાઈ રહ્યો છે. કોઈ બીમાર હાજા હોય ત્યારે એની સેવા કરી લઈએ, માથું ડાબી દઈએ, દવા આપી દઈએ, દવાખાને લઈ જઈએ, પગ ડાબી દઈએ, હવે બીમાર હોય ત્યારે. પછી હાજા થાય, ખરેખરા શેર ઘીનો શીરો પચાવે એવા થાય, પછી કે લાવો માથું ડાબી દઉં તમને, આવે શું ભાઈ? હવે તો સમય ગયો, સમય ગયો એ ગયો, ટાઈમ ગોન ઇઝ ગોન, એવું કહે છે ને. જગતમાં જે જે કવિઓ થાય છે, ભૂલ થાય તો કહેજો, હા, જે જે કવિઓ થાય છે તે બધા તેની વાત લખતા હોય છે. વાનર તો કજાત કહેવાય, કોઈ તેનું નામ પણ ન લે, પણ તે વાનરો યોગ્ય સમયે રામચંદ્રજીની સેવામાં ઉપયોગી થયા અને રામના પક્ષમાં રહીને લડ્યા, તો તે વાનરોનો યશ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. અને હજીએ ઘેર ઘેર નરનારી તે યશને ગાય છે. રામચંદ્રજી જે લંકા જીત્યા, રાવણ સામે યુદ્ધ કર્યું, તો રામચંદ્રજીની સેનામાં હતા કોણ? વાનરો જ હતા બધા. પણ એના જશ ગવાય છે, કારણ કે સમય ઉપર કામ લાગ્યા. કઈ જાતિ છે, કઈ જ્ઞાતિ છે, કયું શરીર છે, કેટલી બુદ્ધિ છે, કેટલી શક્તિ છે, કેટલી પ્રતિભા છે, કેટલું ઐશ્વર્ય છે, કેટલો ધનિક છે કે કેટલો ગરીબ છે, કોઈ અગત્યતા નથી. સમય ઉપર કેવી સેવા કરી એ અગત્યની છે. હમણાં જ માનસરોવરની યાત્રામાં 2000 ને જ્યારે આપણે 18ની સાલમાં ગયા હતા, 18માં ગયા ત્યારે નહીં, પેલી નેપાળની અંદર ઓલી ડોશીમાં એ જગ્યા દીધી સંતોને જમાડવા. આશીષભાઈ હતા ને તમે, ત્યાં રોડ ઉપર તમે બધા આમ જમાડવા બેઠા ને ગુરુજી જગ્યા ખોળવા નીકળ્યા ડોશીમાં, એ પોતાની વાડીમાં જગ્યા આપી. એટલું જ નહીં, નાના નાના કેરીના ઉપર મરવા હતા એ જોતા હતા, નાની નાની કેરી, તો એ પણ ફ્રી ઓફ ચાર્જ આપી, જેટલી જોઈએ એટલી. એ કે આવા સાધુ જ જોયા નથી. સ્ત્રીધનથી દૂર રહેવા, જમો, બસ મારું સારું થાય એટલું કરજો. સમય પરની સેવા. સંતો માટે બેસવાની કોઈ જગ્યા જ નહોતી એ જગ્યાએ, હોટલ હતી બાજુમાં, હોટલના એમાં બેહાય નહીં, બગીચો હતો નહીં, એક ખાલી આંબાવાડિયું હતું આ રોડને ટચ, એ આંબાવાડિયું નાનો વાડો હતો, એ વાડાની અંદર એ બાઈએ જગ્યા આપી. તો ત્યાં ઠાકોરજીને સંતો જમાડ્યા, એને સમય પર સેવા કરી. એના જીવનું કેટલું બધું રૂડું થયું ને, એનો હિસાબ એની પાસે પણ નહીં હોય. એના જીવનું કેટલું રૂડું થયું ને, એનો હિસાબ જેને દર્શન કર્યા છે ને એને પણ ખબર નહીં પડી હોય. આપણે હિસાબ જે કરતા હશું એના કરતાં કરોડો ગણું ફળ એની પાસે જઈને એને મળેલું છે, જેની કોઈ કલ્પના ન થઈ શકે, કારણ કે એને સમય ઉપર સેવા કરી. જો એ ડોશીમાંએ તે દિવસે વાડી ન દીધી હોત, તો સંતોને તે દિવસે મમરા જમવા, પાણી પીવું એની તકલીફ હોત, એ દિવસે નાસ્તો પાણી સંતોને ત્યાં ના થાત, ત્યાં ના થાત, તો હજુ બીજી 8 કલાકની જર્ની થયા પછી ક્યાંક જો જગ્યા મોકળી આવત તો ત્યાં સંતોને ઉતરવાનું થાત. એની જગ્યાએ સંતોને જો એ દોશીમાં વાડી દીધી તો સંતોને ત્યાં નાસ્તા પાણી થયા, ઠાકોરજીના થાળ થયા, નહીં તો બસમાં ખાલી ચોખ્ખું હોય એવું ફ્રૂટ કે જ્યુસ લેવાત, પણ એને વાડી દીધી. એ સમય ઉપરની સેવા. હવે એને નથી સ્વામિનારાયણ સંપ્રદાયનો સંબંધ, એને નથી શ્રીજી મહારાજ સાથેનો સંબંધ, એને નથી કોઈ ગુરુજી કે સંતો સાથેનો સંબંધ, કોઈ ઓળખાણ નથી, પણ બસ એના હૃદયમાં એવી ભાવના સમય પરની સેવા.
પુનાની અંદર એકવાર આ ઠાકોરજી મહારાજ જે છે, ઠાકોરજી મહારાજને મને ગુરુજી આપેલા સેવા કરવા, ત્યારે હું હારે લઈને ગાડીમાં બેઠેલો, એ દૂર ગાડીમાં બેઠેલા અમે, એક હરિભગત આપણા હતા એની વાટ જોઈને બેઠેલા. એટલે અમે રોડ પર બેઠેલા અને ગાડીની અંદર જ હતા સંતો. એક કેળાની લારીવાળા ઊભેલા દૂર, માજી ને આ મહારાષ્ટ્રીયન હશે, એને દૂરથી ઠાકોરજીને જોયા. એટલે ગુરુજીના ઠાકોરજી તો છે જ એવા કે ખેંચે બધાને. અમે ગાડીની અંદર ઠાકોરજી લઈને જતા હોય ને તો રિક્ષાવાળા હોય ને તો રિક્ષાવાળો આમ પાછળ પાછળ આમ અડી અડીને ચલાવે રિક્ષા દર્શન કરવા ભગવાનને. એટલે એને દૂરથી આ સિંહાસન જોયું એટલે એને જે કૃષ્ણ ભક્તિ હશે કે એને ભગવાન પ્રત્યેનો ભાવ, એટલે માજી દોડતા દોડતા આવ્યા. અમે પેલો કાચ ખુલ્લો રાખીને બેઠેલા, એટલે માજી આવે એટલે કાચ ચડાવી દીધો. એટલે ડોશીમાં આમ આમ ઠપકાર્યા કરે કાચ, હવે ના બોલાય ના ચલાય. અમે ત્રણ સંતો જ હતા, બહાર ઉતરીએ તોય પ્રોબ્લેમ, ડ્રાઈવર કંઈક ગાડી મૂકીને આમ ગયેલો. એટલે પછી એ આવી ગયો, આવીને એને વાત કરી કે અત્યારે માજી તમે આમ રહો. એ માજી કે મારે મારા કેળા જમશે, મારા કેળા જમશે કે મારા કેળા લેશો. એ લારીવાળા હતા, એ પહેલાં કીધું તમારા જે પેલા દાદા છે ને એને મોકલો. એટલે દાદા આવ્યા, એને કીધું કે મારે કેળા તમે લેશો, ભગવાન જમશે, જમશો તમે. એટલે અમે કીધું કે તમારી ગરીબ પરિસ્થિતિ છે પણ તમે ત્રણ કેળા આપો. એટલે પેલાને કીધું કે વેચાતા લઈ લો. એ વેચાતા નહીં કે અમારે એમને આપવા છે. હવે કેળા જ હતા એની લારીમાં. આપણે વિચારીએ કે ગરીબ વ્યક્તિ હોય ને કેળા વેચતો હોય, એને 5 રૂપિયાની લૂમ જતી હોય, હાંજ પડે ને પછી બિચારા ભાઈ 10, 15, 20 રૂપિયા, 50 રૂપિયા આવતા હોય, એમાં પાછા અમે તો 7-8 જણા હોઈએ. એટલે એને શું કર્યું કે અમારા એક વ્યક્તિ ગણીને 3-3 કેળા દઈ અને મોટી લૂમ લઈને આવ્યા. કોઈ સંબંધ નહીં, કોઈ એની સાથે કોઈ આપણો કોઈ નાતો નહીં. એટલે અમે કીધું ભાઈ 2 કેળા, મેં કીધું લો 2 કેળા, મેં કીધું ધોઈ નાખવાને ઠાકોરજીને ધરાવો. ઠાકોરજીને ધરાવીને અમે પ્રસાદી પાછી એમને આપી. એટલે એ માજી તો દૂર દાદાને પાછળ જ દૂર ઊભા હતા, એ કે નહીં ભગવાન તો જમ્યા પણ તમે સાધુ ક્યાં જમ્યા છે કે. ઓલા ડોશીમાં કે આ તો સંતો માટે અમે દીધા છે, સાધુ માટે દીધા છે, તમે બધા અહીં જમાડો કે, અને તમે જમાડો ને એ મારે જોવું છે. કોઈ સંબંધ નહીં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે. અમે લોકો કેળા ધોયા, ધોયા પછી અમે બધા જમાડ્યા. એ દાદા ને દાદીએ ત્યાં દૂર ઊભા ઊભા સંતોના ઠાકોરજીના ગાડીમાં દર્શન કર્યા અને બસ. એને પૈસા પણ ના લીધા. અમે જ્યારે જમાડતા હતા ત્યારે અમે જોયું આંસુ, એ લોકોની આંખમાં આંસુડા હતા. આને કઈ સેવા કહેવાય? સમય પરની સેવા. કે કંઈક અમે ત્યાં ઊભા છીએ, અમારો ટાઈમ એ જમાડવાનો તો થયો તો, પણ અમારે કશું જમવાનું હતું નહીં, કારણ કે અમે સીધા કંડારી જઈને જમાડવાના હતા બાય કાર. અમારો ટાઈમ તો થઈ ગયો હતો, પણ એને જે વિચાર કર્યો, અમને કાંઈ ભૂખ જેવું ના હોય પણ એને જે વિચાર કર્યો, એને જે સેવા થઈ ગઈ, સમય પરની સેવા. હવે નથી એનું એડ્રેસ અમારી પાસે, કે નથી એનો ફોન નંબર અમારી પાસે, નથી એની પાસે આપણો ફોન નંબર કે એડ્રેસ, પણ શ્રીજી મહારાજના ચોપડાની અંદર એનું એડ્રેસ અને એનો ફોન નંબર ને એનો આત્મા નોંધાઈ જાય. આ સમય પરની સેવા. સમય ઉપર જ્યારે પણ કોઈ ચાન્સ મળે ત્યારે સત્પુરુષનો સમાગમ કરવો, સત્પુરુષની સેવા કરવી, ભગવાનની સેવા કરવી, ભગવાન માટે કંઈ કરી લેવું, એ બહુ મોટું કામ થઈ જાય છે. સમય જતો રહે પછી એ સેવા મળતી નથી. માટે અહીં કહે છે સબરી, સમય પર જો ઉપજોગ મે આયે, રામચંદ્ર કી પક્ષ રખાય, તાકો જસ દિન દિન રહે ભારી, ઘર ઘર ગાવત અબે નર નારી. માટે સમય ઉપર સેવા કરે છે, સમય ઉપર જે ભજન કરે છે, સમય ઉપર જે મોટાનો સંગ કરે છે, એ બધું કામ લાગે છે. આવી વાત અહીં આગળ આધારાન સ્વામી લખે છે, જે બોટાદની સ્ત્રીઓ મોતીએ વધાવવા આવી ગઈને બધાને આનંદ થયો ને, એટલે સ્વામીએ પોતાનો વિચાર અહીં આગળ મુક્ત મુનિએ ઉત્તમ રાજાને કીધો ને આધારાન સ્વામીએ વિચારને નોંધ્યો છે. અહીં આગળ તરંગ 54ની 10 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.